નમસ્તે દર્શક મિત્રો, આજે તારીખ 27/11/2019 બુધવાર. તો ચાલો જાણીએ આપણે શ્રી લાલકિતાબ એક્સપર્ટ હરિવદન ચોકસી પાસેથી આજનું રાશિફળ. નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે આજના રાશિફળમાં. હું હરિવદન ચોકસી, લાલકિતાબ વાસ્તુ એક્સપર્ટ, આપ સૌનું સ્વાગત કરું છું. આજે તારીખ 27/11/2019 બુધવારે આપને આજનું રાશિફળ જોઈએ. આજની પહેલી રાશિ મેષ રાશિ. આજે તમારું વિચારીને રાખેલું કાર્ય પૂર્ણ થાય છે, વડીલોના આશીર્વાદ મળે છે, અને આજે કોઈ જૂના પડોશી મળે જે તમને કંઈક સારા સમાચાર આપે, અને ઓફિસમાં નોકરીમાં બઢતી મળવાની પૂરેપૂરી શક્યતાઓ છે. ઉપાય, મંદિરે જઈને ભગવાનના દર્શન કરીને દિવસની શરૂઆત કરો. આજની બીજી રાશિ, આજે નસીબનો સાથ મળી રહે, આવકના નવા સ્ત્રોત ઊભા થતા હોય એવું આપને કામ મળે અને એમાં આપને આવક વધે. નોકરીમાં જે આપણે રોજ કામ કરીએ એના કરતાં આજે આપણા કામમાં થોડી સફાઈ આવે, થોડું સારું કામ થાય જેનાથી ઉપરી અધિકારીઓ ખુશ થાય, આપણી ઉપરના બોસ હોય તે ખુશ થાય, અને નોકરીમાં આપને બઢતી મળવાના ચાન્સીસ મળે. જીવનસાથી સાથેના સંબંધો સુધરતા જણાય, અને સાંજ પડતા પડતા કોઈક મહેમાન આપણે ત્યાં આવે જેનું આપણે સારી રીતે સ્વાગત કરવું જોઈએ, જેનાથી જીવનમાં સફળતાઓ મળે. ઉપાય, વડીલોના આશીર્વાદ સાથે દિવસની શરૂઆત કરો, ખૂબ સારું ફળ મળશે. આજની ત્રીજી રાશિ, આજે તમે તમારી પર કોઈ જવાબદારી મૂકવામાં આવી છે તેને બહુ ખૂબ સારી રીતે નિભાવી શકશો, અને એ નિભાવીને તમે બતાવી આપશો કે હું સક્ષમ છું. તો આ એક તમને આજના દિવસે એવો મોકો મળશે કે ભાઈ હું જવાબદાર વ્યક્તિ છું એ સાબિત તમે કરી શકશો. આજે ઘર માટે કોઈ નવા સામાનની ખરીદી થાય, જીવનસાથી તમને મદદ કરે, અને જીવન આગળ લઈ જવાનો માર્ગ તમને ખુલતો દેખાય કે હવે હું આગળ જઈશ. સમસ્યાઓને ઉકેલવાનો રસ્તો મળે અને સમસ્યાઓ ઉકેલી શકો. ઉપાય, ગાયત્રી મંત્રનો પાઠ કરો, એટલીસ્ટ 11 વાર બોલજો તો પણ તમને એમાં ઘણો બધો ફાયદો મળશે. આજની ચોથી રાશિ કર્ક રાશિ. આર્થિક સ્થિતિમાં થોડોક ચઢાવ ઉતાર આજે જોવા મળે. કામનો બોજ વધારે હોય અને કામને પૂરું કર્યા પછી એનાથી જે તમને ઇન્કમ થવી જોઈએ તે કદાચ આજે ન થાય અથવા ઓછી થાય, પણ આનાથી તમારે ડિસ્ટર્બ થવાની જરૂર નથી. કારણ કે આ બધી ઘટનાઓ થતી હોય ત્યારે આપણે કોઈક અનુભવીની સલાહ લઈએ કે ભાઈ આવું કેમ થાય, તો આપણને એમાં ફાયદો થાય છે. તો જો તમારા બિઝનેસમાં, તમારી નોકરીમાં તમને ક્યાંક નાની મોટી અડચણ આવતી હોય તો આજે તમારે કોઈક એવા માણસની સલાહ લેવી જોઈએ કે જે તમને સારી સલાહ આપે અને એમાંથી નીકળવાનો માર્ગ બતાવે. આપણે વેપાર કરીએ છીએ તો આપણી વેપારની લાઈનના કોઈ મિત્રને આપણે પૂછીએ કે ભાઈ વેપારમાં મને આ તકલીફ પડે છે, તો તમને ચોક્કસ માર્ગ બતાવશે ક્યાં તમે અટકી જાઓ, એનું તમને માર્ગદર્શન મળે તો તમે આવી સમસ્યાઓમાંથી બહાર નીકળી શકો છો. નોકરીમાં કોઈ ભૂલચૂક થાય તો તમે યોગ્ય અધિકારીની સલાહ લઈને એમાંથી નીકળી શકો છો. બધું જ શક્ય છે, પણ આપણે આપણા સ્વભાવને બદલવો પડે, નમવું પડે, અને નમીને જો આપણે કોઈ પાસે સલાહ માંગશું તો આપણે ચોક્કસ મળશે. ઉપાય બહુ નાનો પણ સરસ ઉપાય છે, કોઈ માતાજીના મંદિરમાં થોડીક સાકર માતાને પ્રસાદ રૂપે ચડાવીને દિવસની શરૂઆત કરો, ખૂબ સારું ફળ મળશે તમને. બરાબર, આજની પાંચમી રાશિ સિંહ રાશિ. આજે આપ આત્મવિશ્વાસથી ભરેલા હશો. આજે કોઈ પણ કાર્ય તમારે ટાળવું નહીં. એનું કારણ છે કે આજે તમે કોઈ પણ કામ પૂર્ણ કરી શકો એવી ઓરા તમને આજે દિવસની શરૂઆતથી જ મળશે. તો સમય પર કામ કરશો તો સારું પરિણામ, અને સારું પરિણામ તો તમને એમાં ફાયદો થવાનો જ છે. આજે પરિવારના કોઈ ફંક્શનમાં જવાનું થાય, તમારા કૌટુંબિક કોઈ ફંક્શન હોય નાનું સરખું, કોઈને ત્યાં કથા હોય, કોઈને ત્યાં ગેટ ટુગેધર હોય કે એવું કોઈની બર્થડે હોય, એમાં જવાનું થશે અને એ સાંજના સમયે તમારે આમાં ભાગ લેવાનું થશે. અને નોકરીમાં સિનિયર અધિકારી તમારા કામથી ખુશ થઈને તમને શાબાશી આપે. ઉપાય, હનુમાન ચાલીસા વાંચીને જાઓ. આજની છઠ્ઠી રાશિ કન્યા રાશિ. આજે આર્થિક લાભ થવાના પૂરેપૂરા સંજોગો છે, સ્વાસ્થ્ય સારું રહે, યાત્રાથી લાભ, આજે પરિવારમાં કોઈ આધ્યાત્મિક પ્રસંગ બને અને ત્યાં તમારે જવાનું થાય તો
એમાં ભાગ લઈને મન પ્રફુલ્લિત થાય. અમે ઉપાય મંદિરમાં ફૂલ દાન કરવા, કોઈ પણ મંદિરમાં જઈને ભગવાનના ચરણમાં ફૂલ ચડાવીને દિવસની શરૂઆત કરો, ખૂબ સારું ફળ મળશે. આજની સાતમી રાશિ તુલા રાશિ. જો તમારા ઘરમાં માતા પિતાની તબિયત સારી નથી રહેતી તો તે આજના દિવસથી સુધારા પર આવે એવા સંજોગો બને છે, અને આની પર તમે થોડુંક જ ધ્યાન આપશો તો સરસ ફળ આવશે. ક્યાંક કોઈક સારો ડૉક્ટર મળી જાય એની સલાહ મળી જાય, ક્યાંક કોઈક એવી સલાહ મળે કે જેનાથી એમનું મન સારું રહે, અથવા કોઈક એમને જોઈને મળવાનું મન હોય એવો માણસ આવીને મળી જાય તો એવો પ્રફુલ્લિત થઈ જાય છે, અને આ બધી જ વસ્તુ સરસ રીતે પૂરી પડે છે. બિઝનેસમાં ઉઘરાણી થોડી અટકે એમાં તમને તકલીફ પડે, બરાબર. અને જે બાળક તમારું ભણે છે એ બાળક થોડી ચિંતા કરાવે તમને કે એક્ઝામ્સમાં કંઈક માર્ક્સ ઓછા આવે, અથવા તો કંઈક કોઈ રીતે આગળ વધવાની કોશિશ કરતો હોય એમાં થોડો પાછો પડે. મિત્રો, આજની આઠમી રાશિ વૃશ્ચિક રાશિ. આ રાશિના વિદ્યાર્થીઓને આજે લાભ મળે છે, આજે કોઈક નવો મોકો મળે જેનાથી ભણતરમાં કોઈક સારો એવો લાભ મળે, કોઈક બુક્સ એવી હાથમાં આવી જાય જેનાથી તમને ગાઈડન્સ સારું મળી જાય, કોઈક પ્રોફેસર કોઈ ટીચર તમને કોઈક સારી મદદ કરે એનાથી તમને તમારા ભણતરમાં લાભ મળે, તો આજનો દિવસ એજ્યુકેશન લાઈનમાં જે બી છે તે લોકોએ બી ધ્યાન રાખવું કે તમારે પણ આજે કોઈકને યોગ્ય સલાહ આપવી, બાળકોને યોગ્ય માર્ગદર્શન આપો, એનાથી બી તમને ફાયદો થશે. બાળકો માર્ગદર્શન લેશે એનાથી એ લોકોનું ભવિષ્ય ઉજ્જવળ બને છે, તો આ બધી બાબતોમાં તમે આજે આગળ જઈ શકો છો. આજે ઓફિસમાં કોઈ માણસ તમારી સાથે દગો કરે એવું બને તો આ બાબતમાં ધ્યાન રાખજો, અને તમારી કોઈ પર્સનલ વાત જનરલી કોઈ એવા ખોટા માણસને શેર નહીં કરતા. ઉપાય તમારા ગુરુના આશીર્વાદ લઈને દિવસની શરૂઆત કરો. આજની નવમી રાશિ ધનરાશિ. આજે કોઈક ભણતરને લગતા કામોમાં મન લાગે અને આનાથી તમને ખૂબ ફાયદો થાય, આગળ કેરિયર બનાવવામાં આ વસ્તુ મદદરૂપ રહે અને સમાજમાં તમારું માન વધે. જે તમે ભણતર માટે પ્રયાસ કરો છો એમાં સફળતા મળે, તમે આગળ ભણો, ઉચ્ચ શિક્ષા પ્રાપ્ત કરો અને ઉચ્ચ શિક્ષા સાથે તમને એક ડિગ્રી મળે છે, ડિગ્રી તમને સમાજમાં માન સન્માન અપાવે છે, કામમાં કેરિયરમાં ખૂબ આગળ લઈ જાય છે, તો આજના દિવસનો ઉપાય કરીને શરૂઆત કરો. પક્ષીને ચણ નાખીને દિવસની શરૂઆત કરવી. મકર રાશિ. આજની દસમી રાશિ. આજે નવા માણસોથી સંભાળીને ચાલો, કોઈ પણ કામ કરતાં પહેલાં વડીલોની સલાહ લેશો તો કોઈ તકલીફ નહીં આવે. વેપારમાં વિરોધીઓથી બચીને ચાલવું. આજે તમારા વેપારના વિરોધીઓ તમને ક્યાંક નુકસાન પહોંચાડવાની ફિરાકમાં છે, જે આજના દિવસે તમને નુકસાન પહોંચી શકે છે, તો બને ત્યાં સુધી કોમ્પિટિશન ટાળજો. સમાજમાં એવા માણસોથી ચેતીને ચાલવું જોઈએ કે જે હંમેશા વિરોધીઓને નુકસાન પહોંચાડવા માટે તૈયાર રહેતા હોય, તો આપણે વેપારમાં ખાસ ધ્યાન રાખવું. તો આ બાબતનું આજે ચોક્કસ તમારું ઓબ્ઝર્વેશન હોવું જોઈશે, અને ત્યાં ક્યાંક તમને એવું લાગે તો એનાથી બચીને ચાલજો. ઉપાય આપું છું, ઉપાય કરીને શરૂઆત કરજો દિવસની, તકલીફ નહીં આવે. કોઈ નાના નાના બાળકોને લખવાની પેન ગિફ્ટ કરીને શરૂઆત કરજો, બે ત્રણ બાળકોને આપજો, દિવસમાં તકલીફ નહીં આવે. આજની અગિયારમી રાશિ કુંભ રાશિ. આજે કોઈ મહત્ત્વપૂર્ણ સમાચાર મળે જેમાં તમને ઘણો બધો ફાયદો મળે, કારોબારમાં વધારો થઈ શકે છે, મહિલાઓનો સાથ સહકાર મળે. જો તમારા કામકાજમાં મહિલાઓ સપોર્ટેડ હોય, તમારા મહિલાઓ સાથે કોઈ કારોબાર હોય તો એમાં તમને ફાયદો મળે છે. કેરિયરમાં આગળ વધી શકાય છે, અને કેરિયરમાં આગળ વધવા માટે આપની મહેનત જરૂરી છે, અને એ જો આપણે કરીએ છીએ તો આપણે ખૂબ સારું ફળ મળે છે. ઉપાય શિવલિંગ પર જલ ચડાવીને શરૂઆત કરવી. આજની બારમી રાશિ મીન રાશિ. આજે તમારું વ્યક્તિત્વ ઉભરીને બહાર આવે. જે માણસો તમને એવું માનતા હતા કે ભાઈ આનો કોઈ પ્રભાવ નથી, એ નથી, આનામાં કંઈક એવા ગટ્સ નથી, તો આજે બધું સાઈડ પર રહી જાય ને તમારું અંદરનું વ્યક્તિત્વ આજે ઉભરીને બહાર આવે એવું બને. ઘરમાં અચાનક મહેમાન આવે જેથી કદાચ નોકરીમાં રજા પણ લેવી પડે, તો શરૂઆત દિવસની મહેમાન ગતિથી કરવી પડે એવું પણ બની શકે. અને કોઈક કામમાં મહેમાન આવે તેની આગતા સ્વાગતામાં કંઈક લાવવામાં કંઈક કરવામાં પત્નીને કંઈક મદદ કરવી પડે.
તો કરજો, જેથી મહેમાનગતિ બી સારી થાય, તમારું કામ પણ સરસ થઈ જાય. અને ઉપાય ખૂબ નાનો અને સરળ, મંદિરમાં પતાસા દાન કરીને દિવસની શરૂઆત કરો તો તમને ખૂબ ફાયદો થાય. બરાબર. તો મિત્રો, આજે આપણે જોયું આજની 12 રાશિઓનું રાશિફળ. નાના નાના ઉપાયો આપણે કરીએ છીએ, આપણી બોડીની ઓરા જે સવારમાં આપણે ગોચર પ્રમાણે જે આપણી સાથે જોડાય છે, અને એને નાના નાના ઉપાયોથી જો આપણે સરળ કરીએ, ઓરાને શાંત કરવી, વધી છે તો ઘટાડવી, ઘટાડેલ છે તેને વધારવી, તો આ વસ્તુઓ આપણે જે દાન કરીએ છીએ એનાથી ઓરાની આપ લે થાય છે. અને આ જો આપણે કરીએ છીએ નાના નાના ઉપાયો, તો આપણા જીવનમાં દિવસ ખૂબ સારા જાય છે, આપણા નાના મોટા કામોની અડચણ હટી જાય છે, અને એમાં આપણે સફળતા મળે છે. તો હું આજે રજા લઉં, મળીએ આવતીકાલે ફરી પાછા. નમસ્કાર મિત્રો.